તો અહીંયા સૂક્ષ્મજીવો એક કોશી હોય છે એક કોશી એટલે ફક્ત ને ફક્ત એક જ કોષના બનેલા હોય છે જ્યારે આપણું શરીર જે છે મનુષ્યનું એ બહુકોશી છે જેમ કે બેક્ટેરિયા કેટલીક લીલ અને પ્રજીવો અથવા બહુકોષી સૂક્ષ્મજીવો હવે બહુકોષી સૂક્ષ્મજીવો કયા છે તો લીલ અને ફૂગ આ તમારે યાદ રાખવું પડશે એક માર્ક્સમાં પૂછાઈ શકે એટલે આને હાઇલાઇટ કરી દો એક કોષી સૂક્ષ્મજીવ બેક્ટેરિયા લીલ અને પ્રજીવો જ્યારે બહુ કોષી સૂક્ષ્મજીવો લીલ અને ફૂગ તો એક કોષી અને બહુકોષી બંનેમાં સમાવેશ થતો એવા સજીવો કયા તો લીલ તે બર્ફીલી ઠંડીથી ગરમ પાણીના જરા તથા રણની ની લઈ દલદલયુક્ત ભૂમિ સુધી પથરાયેલા આપણને જોવા મળે છે એવા પર્યાવરણમાં પણ તે રહી શકે છે તે મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓના શરીરમાં પણ જોવા મળે છે કેટલાક સૂક્ષ્મજીવો અન્ય સજીવો પર આશ્રિત હોય છે આશ્રિત હોય છે એટલે કેટલાક સૂક્ષ્મજીવો એ બીજા નાના સૂક્ષ્મજીવો પર જીવવા માટે આધાર રાખે છે જ્યારે કેટલાક એ સ્વતંત્ર સ્વરૂપે જોવા મળે છે એટલે કે એકલા જોવા મળે છે અમીબા જેવા સૂક્ષ્મ જીવ એકલા રહેતા હોય છે જ્યારે ફૂગ જેવા જે છે ફૂગ તેમજ બેક્ટેરિયા એ વસાહત સમૂહમાં રહે છે વસાહત એટલે કે ગ્રુપમાં રહી એકલા ક્યારે રહેતા નથી જે તમે અહીંયા જોઈ શકો છો આ બેક્ટેરિયા કેટલા બધા એક સાથે ગ્રુપમાં રહે છે અમીબા કેવું છે એકલો ઓકે આ પણ બેક્ટેરિયા છે ઘણા બધા તો આ વસ્તુને આપણે અહીંયા ધ્યાનમાં લઈ શકીએ છીએ ત્યારબાદ સૂક્ષ્મજીવો અને આપણે માઇક્રો ઓર્ગેનિઝમ્સ માઇક્રોર્ગેનિઝમ્સ એન્ડલ્સ સૂક્ષ્મજીવો આપણા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેમાંથી કેટલાક આપણા માટે લાભદાયી પણ છે જો યાદ રાખજો ઘણા આપણા માટે કેવા છે લાભદાયી આપણા માટે ઉપયોગી છે આપણા મિત્ર છે તથા કેટલાક હાનિકારક અને રોગકારક છે એટલે કેટલાક સૂક્ષ્મ જીવો એ આપણને હાનિકારક છે આપણને નુકસાન કરે છે અને આપણી અંદર રોગો પેદા કરે છે ચાલો આપણે તેના વિશે વિસ્તારમાં ચર્ચા કરીએ છીએ તો ઉપયોગી જીવો કયા છે નોંધ લખો પૂછાઈ શકે આ બી સવાલ ફ્રેન્ડલી માઇક્રોર્ગેનિઝમ્સ સુક્ષ્મજીવોને વિભિન્ન કાર્યોમાં ઉપયોગમાં લેવામાં આવે છે તેનો ઉપયોગ દહીં બ્રેડ તેમજ કેક બનાવવા માટે પણ થાય છે જો અહીંયા લખે છે પ્રાચીન કાળથી જ સૂક્ષ્મજીવોનો ઉપયોગ આલ્કોહોલ બનાવવા માટે કરવામાં આવે છે બરાબર છે પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે ઉદાહરણ તરીકે કાર્બનિક કચરા શાકભાજીની જેવી કે છાલ પ્રાણીના અવશેષ મરી ગયેલા તેમનું નું વિઘટન કરવું હોય તો તે બેક્ટેરિયા દ્વારા બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થમાં કરવામાં આવે છે જો કોઈ અન્ય સજીવ જ્યારે એમ જ મરી જાય છે અને એમનું બોડી એમનું શરીર એ જમીન પર પડી રહે છે તો બેક્ટેરિયા જે છે તે એની પર ખાવા માટે આવે છે ઘણી બધી મૃતોપજીવી ફૂગ પણ એના પર ખાવા માટે આવે છે અને એનું વિઘટન કરી નાખે છે યાદ કરો કે બેક્ટેરિયાનો ઉપયોગ ઔષધ બનાવવા માટે તથા કૃષિ ક્ષેત્રે નાઇટ્રોજન સ્થાપન દ્વારા જમીનની ફળદ્રુપતા વધારવા માટે પણ થતો હતો અને કરવામાં આવે છે ખાસ યાદ રાખો દવા બનાવવા માટે ઉપયોગી છે કૃષિ ક્ષેત્રે નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયાઓ તરીકે જો હું તમને નામ આપો અહીંયા નથી આપેલા પણ જેમ કે નાઇટ્રોસોમોનાસ એઝોટોબેક્ટર આ બધા નાઇટ્રોજનનું સ્થાપન કરાવે એટલા માટે આ જે બેક્ટેરિયાનું હું નામ બોલી બેક્ટેરિયા આપણી જમીનમાં ભૂમિમાં હોય છે ખેતરમાં અને એ વાતાવરણમાંથી નાઇટ્રોજનને જમીનમાં બેસાડે છે અને એ જમીનમાં આવેલો નાઇટ્રોજન આપણા પાકને ગ્રોથ થવા માટે વૃદ્ધિ થવા માટે ઉપયોગી બને છે અને આ રીતે જમીનની ફળદ્રુપતા વધારે છે સોઇલની ફર્ટિલિટી વધારે છે તો આ થયું સૂક્ષ્મ જીવોનો ઉપયોગ આપણા માટે મિત્ર તરીકેનું કાર્ય કરે છે તો અહીંયા સુધીનું દરેક વિદ્યાર્થી મિત્રોએ નોટમાં એકવાર સારાક્ષરે લખવું આના રિલેટેડ નવનીતમાના પ્રશ્ન પણ નોટબુકમાં લખવા અને પોથીમાં પણ લખવું અને ત્યારબાદ એમના ફોટા ગ્રુપમાં મોકલવા થેન્ક યુ